નમસ્કાર સૌ મિત્રોને, એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા આપ સર્વ મિત્રોનું આજના 9 મે 2019 કરંટ અફેરમાં સૌનું સ્વાગત કરું છું. આજે આપણે કરંટ અફેરમાં લઈએ એ પહેલાં આપણે થોડીક વાત કરીએ રાજ્યપાલ વિશે. આપણે સૌ જાણીએ છીએ કે રાજ્યપાલ અને રાજ્યપાલ દ્વારા જ તે કોઈપણ રાજ્યના હાઈકોર્ટ હોય છે તેના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવતી હોય છે. એટલે કે આપણા બંધારણના અનુચ્છેદ 214 અંતર્ગત આ જોગવાઈ છે. તો મારે તમને આજે એ કહેવાનું છે કે રાજ્યપાલ અને હાઈકોર્ટના ન્યાયાધીશ આ બંને સંદર્ભે જે અનુચ્છેદ આવતા હોય તેનું મિત્રો તમે મને કોમેન્ટ બોક્સમાં કહેજો. કારણ કે બિન સચિવાલય ક્લાર્ક અને બીજી ઘણી બધી એક્ઝામોમાં બંધારણ એવો વિષય છે કે ઘણા બધા માર્કનું એનું વેઇટેજ હોય છે. તો હું માનું છું ત્યાં સુધી તમારે બંધારણ એક વખત થઈ ગયા પછી તમને તકલીફ નહીં પડે અને વચ્ચે વચ્ચે તમે આમાં અપડેટ થતા રહેશો તો તમને બંધારણ ખૂબ ગમતો વિષય થઈ જશે. ચાલો શરૂ કરીએ આજનું કરંટ અફેર. તો દિન વિશેષમાં જોઈએ તો ગોપાલકૃષ્ણ ગોખલે, એટલે કે ગાંધીજીને જે આપણે રાજકીય ગુરુ મળ્યા છે એવા ગોપાલકૃષ્ણ ગોખલેનો આજે 9 મે એટલે એમનો જન્મદિવસ છે. તેમનો જન્મ 9 મે 1866 રોજ રત્નગીરીના કથાપુર એટલે કે મહારાષ્ટ્રમાં થયો હતો. સ્વાતંત્રતા સેનાની હતા જેમણે બ્રિટિશ રાજ સામેના ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં નેતૃત્વ કરેલું આ ગોપાલકૃષ્ણ ગોખલે. અને ગોખલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા હતા અને સર્વન્ટ ઓફ ઇન્ડિયન સોસાયટીના સ્થાપક હતા. ખાસ મહત્વની વાત, સર્વન્ટ ઓફ ઇન્ડિયન સોસાયટીના સ્થાપક કોણ હતા? ગોપાલકૃષ્ણ ગોખલે. અને તેઓ મહાત્મા ગાંધીજીના રાજકીય ગુરુ કયો, રાજનીતિ ગુરુ કયો, તો એમના ખાસ મહત્વનું છે. અને અહીં તમારે મને એ કહેવાનું છે કે ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા અને તેઓનો જન્મ ક્યાં થયો હતો એ મિત્રો તમે આજે મને કોમેન્ટ બોક્સમાં કહેજો. 1912 ગાંધીજીના કહેવાથી ખુદ તેઓ દક્ષિણ આફ્રિકા ગયા અને ત્યાં રંગભેદની નીતિનો વિરોધ પણ કર્યો હતો. તેઓ લાલ બાલ પાલ ત્રિપુટીમાંથી એક હતા. લાલ એટલે લાલા લજપતરાય, બાલ એટલે બાલ ગંગાધર તિલક અને પાલ એટલે બિપિન ચંદ્ર પાલ. તો અહીં આપણે વાત કરીએ છીએ લાલ બાલ પાલની, તો એમની સાથે પણ જોડાયેલા આવા ગોપાલકૃષ્ણ ગોખલે. અવસાન 19 ફેબ્રુઆરી 1915 રોજ થયું હતું. અને અહીં એક ખાસ મહત્વની વાત કે લાલ બાલ અને પાલ આ ત્રણેય વ્યક્તિઓ મવાળવાદી નહીં પરંતુ જહાલવાદી હતા. અને ગોપાલકૃષ્ણ ગોખલે, ગાંધીજી, દાદાભાઈ નવરોજી એ મવાળવાદી પક્ષના હતા. તો કોણ શસ્ત્ર દ્વારા અંગ્રેજોને ખસેડવા માગતા હતા અને કોણ આંદોલન કરી, અહિંસક આંદોલન કરી અને અંગ્રેજોને ભારતમાંથી હાંકી કાઢવા માગતા હતા, તો આ બંને વચ્ચેનો ડિફરન્સ તમારા મગજમાં ક્લિયર હોવો જોઈએ. ત્યાર પછી જોઈએ 9 મે, એટલે કે આપણા ગુજરાતના મહાન સાહિત્યકાર એવા ઈશ્વર પેટલીકરનો જન્મદિવસ. તેમનો જન્મ 9 મે 1919 રોજ થયેલો. પૂરું નામ ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ અને તેમના જાણીતા ગુજરાતી લેખક અને પત્રકાર છે. તો તેમનો જન્મ ગુજરાતના ચરોતર પ્રદેશના પેટલાદ નજીક પેટલી ગામમાં થયો હતો. તેમણે લોકનાદ, ગુજરાત સમાચાર, સંદેશ, સ્ત્રી, નિરીક્ષક વગેરે પત્રો અને સામયિકોમાં સામાજિક અને રાજકીય વિષયો ઉપર નિયમિત કટાર લેખન કર્યું હતું. 1961 તેમને રણજીતરામ સુવર્ણ ચંદ્રક એનાયત થયો. ઈશ્વર પેટલીકરની જાણીતી કૃતિઓ જોઈએ તો પંખીનો મેળો 1948 પ્રકાશિત થઈ, ધરતીનો અવતાર 1946, કંકુ ને કન્યા 1946, મારી હૈયા સગડી 1950 અને તરણાઓથે ડુંગર 1954, જન્મટીપ 1944 અને લોહીની સગાઈ આ પણ પ્રસિદ્ધ. તો મિત્રો આના ઉપર આપણે નજર ખાસ ઠરવી જોઈએ, જન્મટીપ અને લોહીની સગાઈ. અને લોહીની સગાઈની કૃતિના બે અમર પાત્રો મંગુ અને અમૃત કાકી, કે આ આ બંનેમાં એવી ઇતિહાસ કથા છે કે મંગુ છે એ થોડુંક માનસિક રીતે ગાંડપણ ધરાવે છે અને એની સેવા કરતા કરતા અમૃત કાકી એટલા થઈ જાય છે કે અમૃત કાકી પણ છેલ્લે મંગુની નાતમાં પરોવાઈ જાય છે.
તો આ જે વ્યક્તિ જૂનું ગુજરાતી ભણ્યા હશે એમને આ લોહીની સગાઈનો આ પાઠ ખાસ યાદ હશે. અવસાન 22 નવેમ્બર 1983 ના રોજ હૃદય રોગના હુમલાથી થયું હતું. તો ઈશ્વર પેટલીકરની આ વાતો આપણે યાદ રાખીશું. આગળ જોઈએ તો ભારત લેવલના સમાચાર. જી ડી રોબર્ટો ગોવિંદરે 2019 નો વી કે કૃષ્ણ મેનન એવોર્ડ અપાયો છે. અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો તે છે જી ડી રોબર્ટ ગોવિંદર, અને તેમને વી કે કૃષ્ણ મેનન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો આપણને એક પ્રશ્ન થાય કે આ વી કે કૃષ્ણ મેનન એવોર્ડ છે શું, કયા ક્ષેત્રે આપવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો, પત્રકારત્વ ક્ષેત્રે આ એવોર્ડ આપવામાં આવે છે. અને જી ડી રોબર્ટ ગોવિંદર ભારતીય મૂળના અને દક્ષિણ આફ્રિકાના પ્રખ્યાત પત્રકાર હતા, અને આ પુરસ્કાર તેમના ઉત્કૃષ્ટ પત્રકાર પ્રવૃત્તિ માટે આપવામાં આવ્યો છે. જી ડી રોબર્ટ ગોવિંદરને આ પુરસ્કાર મરણોપરાંત આપવામાં આવ્યો છે, અને આ પુરસ્કાર વી કે કૃષ્ણ મેનન ફાઉન્ડેશન દ્વારા વી કે કૃષ્ણ મેનનની યાદમાં આપવામાં આવે છે. અને વી કે કૃષ્ણ મેનન કોણ હતા એ પણ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. આ જે એવોર્ડ અપાયો છે તે 123મી તેમની જન્મ જયંતિ નિમિત્તે આપવામાં આવ્યો છે. અને વી કે કૃષ્ણ મેનન એક સ્વતંત્રતા સેનાની હતા. વી કે કૃષ્ણ મેનનનો જન્મ 3 મે 1886 ના રોજ કેરળના કન્નૂર જિલ્લામાં થયો હતો. તે સ્વતંત્રતા પછી યુનાઇટેડ કિંગડમમાં ભારતના પ્રથમ ઉચ્ચ કમિશનર હતા, અને પછીથી તેઓ જવાહરલાલ નહેરુના સમયમાં દેશના સંરક્ષણ પ્રધાન પણ બન્યા હતા. અને વી કે કૃષ્ણ મેનનને 1954માં પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા, અને તેમની માનમાં આ તાજેતરમાં જ તે એવોર્ડ આપવામાં આવ્યો છે, પુરસ્કાર આપવામાં આવ્યો છે. અને ત્યાર પછી વાત કરીએ તો ન્યાયમૂર્તિ એટલે કે જસ્ટિસ પી આર રામચંદ્રન મેનનને 36ગઢના મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથ લીધા છે, અને તેઓ 36ગઢ હાઈકોર્ટના 13મા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો તે વ્યક્તિ છે પી આર રામચંદ્રન મેનન, અને તેઓ 13મા ન્યાયાધીશ બન્યા છે 36ગઢ હાઈકોર્ટના. તો પ્રશ્ન એ થાય કે તેમને શપથ કોણે લેવડાવ્યા હશે? રાજ્યપાલ. તો પ્રશ્ન બીજો થાય કે ત્યાંના રાજ્યપાલ કોણ છે? તો આનંદીબેન પટેલ. તો આનંદીબેન પટેલે પી આર રામચંદ્રન મેનનને શપથ લેવડાવ્યા છે. અને પ્રશ્ન એ થાય કે આ 36ગઢની રાજધાની કઈ છે? રાયપુર. અને રાયપુરમાં આ જ્યાં આનંદીબેન પટેલ વસવાટ કરે છે તે ભવનને કહેવાય રાજભવન. તો રાજભવનની અંદર આ પી આર રામચંદ્રનને શપથ લેવડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. પણ પ્રશ્ન બીજો પણ થાય કે આ 36ગઢની જે રાયપુર કેપિટલ છે તો શું તેની વડી અદાલત રાયપુરમાં જ છે? ના, બિલાસપુરમાં છે મિત્રો. તો પી આર રામચંદ્રન અજયકુમાર ત્રિપાઠીનું સ્થાન લેવાના છે, અને અજયકુમાર ત્રિપાઠી એમની જગ્યાએ નિમણૂક પામ્યા છે પી આર રામચંદ્રન. તો આ અજયકુમાર ત્રિપાઠીને ક્યાં મોકલવામાં આવ્યા? તો તેમની નિયુક્તિ લોકપાલમાં ન્યાયિક સભ્ય તરીકે કરવામાં આવી, અને પદ ખાલી પડ્યું તો તેમની જગ્યાએ આવી ગયા પી આર રામચંદ્રન મેનન. અને ભારતના બંધારણમાં આ ઉચ્ચ ન્યાયાલયની જોગવાઈ અનુચ્છેદ 214માં કરવામાં આવી છે, અને એમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે દરેક રાજ્યમાં એક વડી અદાલતની વ્યવસ્થા હોવી જોઈએ. અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિમણૂક અનુચ્છેદ 217 અંતર્ગત રાષ્ટ્રપતિ દ્વારા મુખ્ય ન્યાયાધીશ અને તે રાજ્યના રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો, રાષ્ટ્રપતિ દ્વારા. પ્રશ્ન એમ પૂછાય કે કોઈ પણ રાજ્યના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ કરે છે. કોણને આ પરામર્શ હેઠળ કરે છે? તો એક તો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને જે તે રાજ્યના રાજ્યપાલ, આ બંને સાથે પરામર્શ કરી અને રાષ્ટ્રપતિ કોઈ પણ રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરે છે, અને અન્ય ન્યાયાધીશોની નિમણૂક કરવામાં રાજ્યપાલ અને તેની સાથે આ જે મુખ્ય ન્યાયાધીશ હોય છે તે અને રાષ્ટ્રપતિ એમના બધાના પરામર્શથી આ કાર્ય થાય છે. તો 36ગઢ ઉચ્ચ ન્યાયાલય રાજ્ય અને ત્યાં આવેલું છે વડી અદાલત બિલાસપુરમાં. ત્યાર પછી ભારત લેવલના સમાચાર. તો ભારતના જગજીત પવાડિયાને આઈએનસીબી માટે ફરીથી પસંદગી કરાય છે.
અહીં નામ આવે છે જગજીત પવાડિયા. મિત્રો, જગજીત નામ પુરુષોમાંય પણ હોય અને ઘણા એ કરંટ અફેર ન વાંચ્યું હોય તો આપણે એમ થાય પુરુષ હશે, પણ આ જગજીત પવાડિયા આપણા ભારતીય એવા મહિલા છે કે તેઓ ફરીવાર આ ઇન્ટરનેશનલ નાર્કો કંટ્રોલ બોર્ડના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. તો અહીં આ ખાસ યાદ રાખજો, INCB નું પૂરું નામ, ઇન્ટરનેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડ. ફરી એકવાર, ઇન્ટરનેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડ. અને હાલમાં આ ઇન્ટરનેશનલ નાર્કોટિક્સ કંટ્રોલ બોર્ડમાં 13 સભ્યો સામેલ છે અને તેઓ યુનાઇટેડ નેશન્સની ઇકોનોમિક્સ એન્ડ સોશિયલ એટલે કે સામાજિક અને આર્થિક પરિષદ દ્વારા તેની પસંદગી કરવામાં આવે છે. અહીં યાદ રાખજો, ઇકો સોશિયો એટલે કે ઇકોનોમિક્સ એન્ડ સોશિયલ કાઉન્સિલ. તો આ નામ પણ આપણને ખાસ યાદ હોવું જોઈએ. અને જેનો કાર્યકાળ કેટલા સમય માટે નિયુક્ત થયા છે, 5 વર્ષ સુધીનો રહેશે. અને જગજીત પવાડિયાએ ચીનના ઉમેદવાર જેનું નામ છે હાઓ વેઈ તેમને હરાવી અને 44 મતથી હરાવ્યા છે. તો મિત્રો, આ ખાસ મહત્વની વાત છે કે કુલ મતદાન હતું 54 માંથી મેળવવાના હતા 28 અને આપણા જગજીત પવાડિયાએ મત મેળવ્યા છે 44. અને આની પાછળ એવું પણ જાણવા મળે છે કે ચીન દ્વારા જે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય કક્ષાનો આતંકવાદી જાહેર કરવાનો હતો એમાં તેમણે જે આડખીલી કરી હતી એને લીધે ઘણા બધા જે સભ્યોએ મતદાન કર્યું છે એ ભારતની તરફેણમાં કર્યું અને જગજીત પવાડિયા વિજેતા બન્યા. તો આર્થિક અને સામાજિક પરિષદ દ્વારા 5 સીટો માટે 15 ઉમેદવારોની ગુપ્ત મતદાન દ્વારા પસંદગી થઈ છે અને જગજીત પવાડિયા 2025 સુધી આ પદ ઉપર રહેશે. વિશ્વ લેવલના સમાચાર. બહુ શિષ્ય માલીના નવા મુખ્યમંત્રી બન્યા છે અને તેમની નિમણૂક થઈ છે. તો અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો, તે છે બહુ શિષ્ય અને તે માલીના નવા પ્રધાનમંત્રીની નિમણૂક થઈ છે. અને આ પહેલા સૌમ્યે યલો બોબે મેગાએ રાજીનામું આપ્યું હતું. મોપ્તીમાં 23 માર્ચના રોજ થયેલ હિંસક પ્રવૃત્તિમાં 160 લોકોની હત્યા થઈ હતી અને જેના માટે લોકોએ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું અને તેથી આ સૌમ્યે યલો બોબેએ રાજીનામું આપવું પડ્યું હતું અને તેમનું પદ ખાલી થયું હતું. અને માલી વિશે વાત કરીએ તો માલી ક્યાં આવેલો છે, તો કે પશ્ચિમ આફ્રિકામાં આવેલો એક એવો દેશ છે અને વિસ્તારની દ્રષ્ટિએ તે દક્ષિણ આફ્રિકાનો 8મા નંબરનો સૌથી મોટો દેશ છે. તો અહીં ખાસ યાદ રાખજો કે ચારે બાજુ જમીનથી આ ઘેરાયેલો દેશ છે અને આ આફ્રિકાનો 8મા નંબરનો સૌથી મોટો દેશ છે. અને માલીની રાજધાની શું છે, બામાકો. બામાકો માલીની રાજધાની છે અને માલીની અધિકૃત ભાષા કઈ છે, ફ્રેન્ચ. અને માલી 20 જૂન 1960ના રોજ આ ફ્રાન્સમાંથી સ્વતંત્ર થયું હતું. અને ત્યાર પછી જોઈએ તો બંધનાએ સૌથી લાંબી નૃત્ય મેરેથોન ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. અહીં નામ યાદ રાખજો, બંધના નામ છે. તો આ ઇંગ્લિશમાંથી કદાચ ક્યાંક બંધના લખેલું હોય, ક્યાંક બંધના, પણ નામ છે બંધના. તો બંધનાએ સૌથી લાંબી નૃત્ય મેરેથોનમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. અને આ બંધનાએ 18 વર્ષની એક નેપાળી યુવતી છે અને તેમણે સતત 126 કલાક સુધી નોનસ્ટોપ નૃત્ય કર્યું હતું અને આ નૃત્ય ક્ષેત્રે આ રેકોર્ડ નોંધાવનાર તેઓ પ્રથમ મહિલા બન્યા છે. અને બંધનાએ ભારતની કલામંડલમ એટલે કે કેરળમાં જે પહેલા રેકોર્ડ હતો કલામંડલમની હેમલતાનો, એ રેકોર્ડ તોડી નાખ્યો છે. તો આપણને પ્રશ્ન બીજો થાય કે હેમલતાએ કેટલો રેકોર્ડ નોંધાવ્યો હતો, તો તેમણે 123 કલાક અને 15 મિનિટ સતત નૃત્ય કરવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. અને 24ના હિસાબમાં મિત્રો હિસાબ કરો, 5 દિવસ સતત રાત દિવસ એટલે કે 5 દિવસ અને 6 કલાકનો રેકોર્ડ નોંધાવનારી આ 18 વર્ષીય યુવતી, નામ છે બંદના, નેપાળની છે અને એના નામે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં આ નૃત્ય ક્ષેત્રનો રેકોર્ડ નોંધાયો છે. તો નેપાળના વડાપ્રધાન અત્યારના કોણ છે, KP શર્મા ઓલી. અને નેપાળની રાજધાની શું છે, કાઠમંડુ. તો મિત્રો, આજના કરંટ અફેરને અહીં પૂર્ણ કરીએ.
અને આજે મેં માગેલા પ્રશ્નોના જવાબ તમે અહીં કોમેન્ટ બોક્સમાં ભૂલ્યા વગર આપજો. કાલે આપણે એની થોડીક ચર્ચા કરીશું અને ફરીથી કરંટ અફેર લઈશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.